पता ही नहीं, बुद्धि बगड़ी से ना मान्यो ना मान्यो ते ना ज मान्यो त्यारे जगदम्बा छे ने चंडिका बनी। आ एनु बीजु रूप छे, ये अन्नपूर्णा छे, ये चंडिका छे, ये खप्पर लईने लोही पीनारी छे अने हाथ में प्रसाद आपनारी छे, ये शुंभ निशुंभ अने महिषासुर नो मर्दन करनारी छे अने पोताना बाळकोने वाल लईने दूध पीवडावनारी छे। वल्लभ ढोळानो गरबो तमे सांभळ्यो हशे, धिक धिक पावाना राजन के पावो तारो पते जशेरे लो। आ पते राजा आ जीवात्मा छे, ये कोई राजा नथी, आ जीवात्मा छे। अने पेली शून्य उपरथी जे उतरनारी शक्ति छे ने, ये भौतिक शक्ति छे। आ जीवात्मा रूपी पते राजा मात्र भोगोनो ज भिखारी छे, એટલે ભોગોનો જ ભિખારી છે। એને પેલી ઉપરની શક્તિ કહે છે, ધિક્કાર છે, તારું પતન થઈ જશે, હું તને મળી હવે તારું ઉત્થાન કર, હું મારા શિખર સુધી તને લઈ જાઉં। એટલે આ બે વાતો યાદ રાખજો, શિવની ઉપાસના બહુ સરળ છે। હાથમાં માળા લઈને ખૂણામાં બેસી જાઓ, શિવ 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 કરો એટલે બાદ બાદ પડે, પણ આ શક્તિની ઉપાસના, આ બેન્ચા લગાવતા કેટલી તકલીફ પડી હતી તમને, કેટલી મહેનતે આ બધું શરૂ થતું હોય છે। ભગત થવામાં કઈ મોટી મુશ્કેલી હતી, એક માળા પહેરી, એકાદ સારું મજાનું ટીલું કર્યું અને હાથમાં માળા લીધી એટલે થઈ ગયું કામ પૂરું। પણ શો મિલ તૈયાર કરવી હોય તો, કારણ કે આ યંત્ર વિદ્યા યંત્ર પૂજા છે, એને નવ રાત નવ ગણી શક્તિ એમાં જોઈએ। એટલે પેલી જે ઉપરની શક્તિ છે ને, એ અધ્યાત્મ વિદ્યા છે, અધ્યાત્મ શક્તિ છે, અને અધ્યાત્મ શક્તિ જયારે નીચે ઉતરે ત્યારે શિવ છે ને એ ટ્રાન્સફોર્મર છે, એ એમાંથી ગોમુખ બનાવી આપે, નહીં તો દુનિયા તણાઈ જાય, એને સુપર નોલેજ કહેવાય। એ જે જ્ઞાન છે એ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરે। સજ્જનો આ પહેલી વાત છે, એક એક પ્રજા તો એવી હોય જે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરે। તમે અહીંયા આવ્યા કચ્છની ધરતી, હું હમણાં જ ગાંધીધામ ગયો હતો અને મેં જોયું કે કચ્છની જાહોજલાલીના 75% કારણ પ્રદેશમાં વસેલા ભાઈઓ છે। સ્થાયી પ્રજા તો શું, ખેતી, ખેતીમાં કેટલી આવક, એક વર્ષ સારું હોય તો બે વર્ષ ખરાબ હોય, હમણાં અત્યારે કંઈક ઠીક છે, પહેલા રજવાડાઓનો ત્રાસ, ભણેલી પ્રજા નહીં એટલે વેપારીઓનો ત્રાસ, બધી ચારે તરફથી ત્રાસ જ ત્રાસ। પણ જે લોકો બહાર નીકળ્યા, માથા મૂકીને બહાર નીકળ્યા, ભાડું ઉછીતું લઈને બહાર નીકળ્યા, અને પછી આખા દેશની જુદી જુદી ભાષા શીખ્યા, કોઈની કર્ણાટકમાં શોભિલ છે તમે જુઓ તેને કન્નડ બોલતા આવડે છે, કોઈની કેરળમાં છે તો એ મલયાલમ બોલે છે, કોઈ તમિલનાડુમાં છે તો એ તમિલ બોલે છે। તમને કેટલી અનામત મળી હતી, સરકારે તમને કોઈ અનામત આપી હતી, તમને કોઈ સબસિડી આપી હતી, તમને કોઈ લોન આપી હતી? હું ઘણી વાર લોકોને કહું છું, જો તમારે તમારા જીવનને ઊંચે લાવવું હોય તો તમે બે પ્રજાને આગળ રાખો, એક નિરાશ્રિત બનાવીને આવેલા સિંધી લોકોને જુઓ, આખા દેશમાં પથરાઈ ગયા, કોઈની પાસે ભીખ માગી, આખા દેશમાં ફૂટપાથ ઉપર એમણે બિસ્કીટ વેચી, પીપરમેન્ટ વેચી, દિવાસળી વેચી, આજે તો તમારા કરતા એમના બંગલા સરસ થઈ ગયા પોતાના બાહુ બાવડાથી। એક કચ્છી પ્રજા છે, પછી કચ્છના ભાટિયા હોય, આખું મુંબઈ જુઓ તો મુંબઈનો બધો વેપાર કચ્છીઓની મુઠ્ઠીમાં છે, પોતાના જોરે ઉભા થયા, એમને કોઈ સરકારે મદદ ના, સરકારે અડચણો કરી હશે અને હજુ કરતા હશે, સરકારે કોઈ મદદ ના કરી, પણ માત્ર જે સરકારના જોરે ઊંચી આવવા માંગે છે ને, એ તો કદી ઊંચા ના આવી શકે। એકવાર એક મુસ્લિમોની સભા મને લઈ ગયેલા, બન્યું એવું, એક દવાખાનાનું ઉદઘાટન કરવા ગયેલો અને એના પહેલા દિવસે ઈદ ગયેલી, બધા મુસ્લિમ ભાઈઓ પણ આવેલા, પછી મને કહ્યું કે અમારી મસ્જિદમાં આવશો પ્રવચન કરવા, મેં કહું આવીશ, એક શરતે આવીશ, મને કે શું શરત છે, મેં શરત એ છે હું તમારી સારંગી નહીં વગાડું, તમને કડવી વાત કહીશ અને કડવી વાત સાંભળવાની તૈયારી હોય તો મને બોલાવો, તમે એમ સમજતા હું આવીને તમારા વખાણ કરું, હું તો સંન્યાસી છું, મને કે ભલે આવો તમારે જે કહેવું હોય કે। મેં એમને ઘણી વાત કરી પણ મેં એમને એક પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન એ હતો 500-600 વર્ષ તમે રાજ કર્યું, નગરશેઠ વાણિયો જ કેમ થતો, અને 600 વર્ષ સુધી રાજ કર્યા પછી પણ આજે તમારી આ દશા કેમ છે,
સવારે ખાવાનું હોય તો સાંજે ના હોય ને સાંજે હોય તો સવારે ના હોય, તમારી આ દશા કરી કોણે? અમે તો ગુલામ હતા. અને છતાં તમે જુઓ 40 વર્ષમાં કેટલી આખી પલટી થઈ ગઈ. તમારી પહેલા આ દશા ને આજે આ દશા છે કેમ? કોણ છે તમારો દુશ્મન? તમારો દુશ્મન તમે પોતે જ. તમે પોતે વિકાસ નથી કરી શકતા, તમે પોતે આગળ નથી આવી શકતા. એક કચ્છી ભાડા વિના દોરીને લોટો લઈને એક ધોતિયું થેલીમાં મૂકીને નીકળે છે, અને પછી અહીંયા ત્યાં ફલાણે ફલાણે રખડતો ભટકતો એકાદ જગ્યાએ પછી કોઈની મદદ લઈને ઉભો રહે છે, અને 10 વર્ષમાં તો પોતાનો બંગલો ઉભો કરે છે. એ કોની શક્તિ? શું એને કોઈ પાપ કર્યો છે? આ દેશને એવો તો નથી બનાવવાનો કે જે લોકો આગળ વધે એ પાપી થઈ જાય, ને જે બેસી રહે આળસુ થઈને એ આ દેશના સાચા નાગરિક થઈ જાય એવી હાલતમાં તો નથી મૂકવું. એ પોતાની જોરે ઉભો થયો છે, પોતાના બાહુ બાવડાથી ઉભો થયો છે. એ તો 4 ચોપડી ભણેલો માણસ છે, એને સરખું ગુજરાતી લખતું નથી આવડતું, પણ એ તરત ભાષા શીખે છે, વ્યવહાર શીખે છે, વહીવટ શીખે છે, લાખો રૂપિયાની ઉથલ પાથલ કરે છે. એટલે સજ્જનો, તમે બધા અહીંયા આવ્યા, અને અહીં આવ્યા પછી તમને એમ થયું કે અહીં આપણા ઘણા ઘર છે, આજુબાજુમાં આપણી પ્રજા રહે છે, આપણા લગ્નના પ્રસંગો, જમણવારના પ્રસંગો, ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય, ક્યાં જવું? આપણી પોતાની એક વાડી હોવી, એટલે તમે આ વાડી ઊભી કરી. અહીંયા કોલ્હાપુરમાં તો ઉત્તર ગુજરાતના પટેલો પણ છે, એ કડવાય છે ને લેવાય છે. ગોળનો વેપાર બધો મોટા ભાગે એમના હાથમાં છે, ઘણા મારા ઓળખીતાય છે. આ લોકો કેમ આગળ આવ્યા? કારણ કે એક એક બીજ તમે દાણા નાખો, બધા દાણાઓને પોચી જમીન નથી મળતી હોતી. કેટલાક દાણાના ઉપર સુકાઈ ગયેલું ઢેફું હોય છે ને, એને જોર કરીને બહાર નીકળવું પડે છે. કેટલાક દાણાના ઉપર પથરો પડ્યો હોય છે, એ પથરામાંથી જોર કરીને એને આજુબાજુ થઈને નીકળવું પડતું હોય છે. એ બળુકો દાણો હોય એ જ બહાર નીકળી શકે, અને જે બળુકો ના હોય ને એ સડી જાય. અને જે સડી ગયા કોના દોષે સડી ગયા? જીવન તો બળુકાના હાથમાં હોય છે. તમે મહારાષ્ટ્રમાં રહો કે કર્ણાટકમાં રહો કે બંગાળમાં રહો, તમારા બાવડામાં બળ હશે તો તમે ઉગશો, અને નહીં હોય તો તમે સડી જશો. કેટલા લોકો સડી ગયા? એટલે પહેલી વાત યાદ રાખજો, એક પ્રજા તો એવી છે જે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરે છે. અને અહીંયા મેં હજુ જોઈ નથી વાળી, પણ હું અંદાજ લગાવી શકું કે આમાં કેટલાય લોકોએ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો હશે. એક રૂમ મારા નામે, એક રૂમ મારી માના નામે, એક ફલાણું મારા પિતાના નામે, જે લોકોએ પોતાના માતાની સ્મૃતિમાં, પિતાની સ્મૃતિમાં અહીંયા કંઈક યાદગીરી મૂકી છે, એ પૂર્વજોના ઉદ્ધારક છે. કોઈએ હોલ બાંધી આપ્યો, કોઈએ રસોડું બાંધી આપ્યું. અમારા ગામમાં હમણાં એક, હું હમણાં અમેરિકા ગયેલો ત્યારે મેં અમારા ગામના છોકરાઓને વાત કરી, તમે બધા અહીંયા રહો છો, તમારે આજે પૈસાની કોઈ કિંમત નથી, એવું કરો કે ગામને મફત પાણી પીવાનું મળે. વાત ગમી ગઈ. એક છોકરો એવો નીકળ્યો, એને કહ્યું બાપજી કેટલો ખર્ચો આવે? મેં કહ્યું દર મહિને આટલું બિલ આવે, એટલા લાખ રૂપિયા હું જમા કરી દઉં છું, દર મહિને જે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે એ બધું મારા તરફથી ભરીશ, આખું ગામ મફત પાણી પીવે છે. પૂર્વજોનો ઉદ્ધાર, એની માતાની સ્મૃતિ, તકતી લગાવી દીધી, વારી કરી, આખા ગામને પાણીનો એક પૈસો નહીં આપવાનો. કોઈ એવો પણ આમાં નીકળે કે ચાલો હું રૂમ ઉપર તો નામ ના મુકાવી શક્યો, હોલ ઉપર તો નામ ના મુકાવી શક્યો, પણ હવે આ પાટીદાર વાડીમાં જે બળતણ આવે એ બળતણનો ખર્ચો મારા તરફ, મારા ભાઈઓ વાપરવાના છે, આપે તો વાહ વાહ, ના આપે તો વાહ વાહ, પણ એનો કાયમનો કાયમની જવાબદારી મારા ઉપર. કોઈ પાણીની જવાબદારી લઈ લે, કોઈ બળતણની જવાબદારી લઈ લે, કોઈ 12 મહિને એક દિવસ ઉજાણીની જવાબદારી લઈ લે, બધા છોકરા જમાડવાના દર વર્ષે. મારી માને શ્રાદ્ધમાં, મારા પિતાના શ્રાદ્ધમાં આખો સમાજ મારો ભેગો થાય, અને મારા તરફથી જમણવાર. આ પૂર્વજોનો ઉદ્ધાર કરનારા. એક બીજી પ્રજા છે જે પોતાનો ઉદ્ધાર કરે છે. પોતાનો ઉદ્ધાર કરે છે એટલે શું? હાથ પગ મારીને આમ તેમ કરીને ગમે ત્યાંથી ગમે તે રીતે પણ એ પોતે, લોકો એમ કહે કઈ મંચ ઉપર આવો એ, પણ એ સંતાઈને બેઠા હોય તો એ લોકો એમને ખોળી લાવે, એની પાસે એને પોતાનો એટલો ઉદ્ધાર કરેલો છે. કેમ લોકો ખોળી લાવે છે?
કોઈ આગળ બેઠું હોય તેને કે પાછળ જાઓ પાછળ જાઓ પાછળ જાઓ, અને કોઈ પાછળ બેઠું હોય તેને ઉઠાડીને આગળ લાવે છે. એને પોતાના બાવડાના જોરે પોતાનો ઉદ્ધાર કર્યો. આ જેની પાસે બે પૈસા છે, એના મસ્તિષ્કમાં બુદ્ધિ છે, એ સમાજનું કામ કરે છે. પૈસા ના હોય તો એ કાર્યકર્તા છે, અને કાર્યકર્તા તરીકે સમાજનું કામ કરે છે. એને પોતાનો ઉદ્ધાર કર્યો છે. કોઈની પાસે લાંબો હાથ નથી કરવો પડતો. પણ સૌથી વધારે મહાન તો એ છે જે આવનારી પેઢીનો ઉદ્ધાર. અમે તો જે રીતે જીવ્યા એ રીતે જીવ્યા, પણ અમારી આવનારી પેઢી છે ને એ સુખી થાય, એ દુખી ના થાય. કચ્છમાં જજો, કાઠિયાવાડમાં જજો, ગુજરાતમાં જજો, પાટીદારોની પહેલી પેઢી જે મેં જોઈ એ તો બિચારી ખેતી કરનારી પેઢી, ગરીબાઈનો પાર નહીં. પણ એમને છોકરાઓને ભણાવ્યા, દેવું કરીને ભણાવ્યા, પેટે પાટા બાંધીને ભણાવ્યા, ઘરમાં ભેંસ હોય પણ દૂધ વેચી નાખે. અને એ ભણાવેલા છોકરા છે ને આજે ડોક્ટર થયા, ઇન્જિનિયર થયા, બેરિસ્ટર થયા, રાજનેતા થયા. કોના પ્રતાપે? પેલા અભણ માણસના પ્રતાપે. જો એ અભણ માણસે પોતાના આવનારી પેઢી માટે વિચાર ના કર્યો હોત, ભલે ને આપણા ભેગો એ ભેંસ ચારતો હોય, આપણા ભેગો એ ભલે ને એમણે છાત્રાલયો બાંધ્યા, પાટીદારોના છાત્રાલયો, પોતે અભણ છે પણ છતાંય 5, 25, 50, 100, 200 જે શક્તિ પ્રમાણે છાત્રાલયો, એ છાત્રાલયોમાં ખર્ચા આપ્યા, એક પેઢી તૈયાર થઈ. આજે તમારી ગાડી પહેલા ગેરમાં નથી, હવે તો ટોપ ગેરમાં આવી ગઈ. પહેલા ગેરમાં જ મુશ્કેલી પડતી હોય છે, બીજો ને ત્રીજો ગેર આવ્યો ને પછી હવે તમારી ગાડીને કોઈ હમણાં કોઈ ચિંતા નથી. આજે તમારે 5-10 લાખ રૂપિયા 25 લાખ રૂપિયા ભેગા કરવા હોય તો રમત વાતમાં તમે ભેગા કરી શકો. પણ જયારે તમારી ગાડી પહેલા ગેરમાં હતી ને ત્યારે 5,000 રૂપિયા ભેગા કરવા હોય તો એ લોકોને એમ થાય ના હો નહીં થાય, કોઈ નહીં આપે, કારણ કે ગાડી હજુ પહેલા ગેરમાં છે. જયારે પહેલા ગેરમાં ગાડી હતી ત્યારે કેટલાક લોકોએ જોર કરીને આવનારી પેઢીના કલ્યાણ માટે આ કામ કર્યું. એટલે મારી તમને એક ખાસ ભલામણ છે, તમે આજે ગમે તે કક્ષાએ પહોંચ્યા હો પણ તમને આ કક્ષાએ પહોંચાડવા માટે જેણે તપ કર્યું છે એવા મા બાપના ફોટા ઘરમાં જરૂર રાખજો, એમને દીવો કરજો, ધૂપ કરજો, એમના તપનું પરિણામ છે. અને એ જીવતમ હોય તો એમની મર્યાદા રાખજો. તમારા સમાજની એક સારી વાત મને એ ગમે છે, વૃદ્ધો અને યુવાનોમાં મતભેદ નથી. બાકી ઘણા સમાજો મેં જોયા છે જ્યાં યુવાનો અને વૃદ્ધોના વચ્ચે એટલી મોટી ખાઈ પડી ગઈ છે. ત્યારે અહીં જોઉં છું કે વૃદ્ધો અને યુવાનો બંને એકબીજાના પૂરક છે. યુવાનો વૃદ્ધોને પગમાં પડી નમસ્કાર કરે છે અને વૃદ્ધો એમને આગળ કરે, તમે હવે કરો ભાઈ, અમારી સલાહની જરૂર હોય ત્યાં લેજો, તમે આગળ આવો, આ બધું તમારે સંભાળવાનું છે. તો તમારા માતા પિતા જીવતા હોય તો એનો ફોટો રાખો, એને રોજ સવારે ઉઠીને પગે લાવો. તમારી આ કક્ષા એમના પ્રતાપે છે, ભલે ચાર ચોપડી ભણેલા હોય પણ તમારા માટે એ બ્રહ્મા છે. તમારા પગે પડો છો, અમારા આશીર્વાદ માંગો છો, અમારી પાસે તો કશું નથી. જેની પાસે છે એ તો તમારા ઘરમાં બેઠેલા માણસો છે, એમના પગે પડો, એમના આશીર્વાદ માંગો. એટલે આ ત્રણ પ્રકારના માણસો થયા, પૂર્વજોનો ઉદ્ધાર કરનારા, પોતાનો ઉદ્ધાર કરનારા, પોતાની પેઢીનો ઉદ્ધાર કરનારા. આ ત્રણેયને ઉલટાવી નાખો. પૂર્વજોને પતન કરનાર, બહુ જાહોજલાલી વાળું કુટુંબ, આખા આખા સમાજમાં આબરૂ, ફલાણાભાઈ 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 ફલાણાભાઈ, પણ છોકરો એવો પાક્યો ને બાપનું નામ ડૂબાવી દીધું. એવું હોય છે કે નથી હોય? છોકરો એવો પાક્યો હવે બાપનું નામ સવાયું કરવાની જગ્યાએ ઝીરો કરી દે. પૂર્વજોનું નામ બગાડનાર, પોતાનું પતન કરનારા. એક ગામમાં હું રહું, પ્રવચનો ચાલે, એક પાટીદારની જ વાત છે. એક પાટીદારને 2-3-4 દિવસે લોકો રોડ ઉપર થી ઉપાડીને લાવે, દારૂ પીને ચકચૂર થઈને એવો પડ્યો હોય, કૂતરા એનું મોઢું ચાટતા હોય, આજુબાજુની બીજી પ્રજા હોય એ સમજી ગઈ એટલે ઉપાડીને લાવે. એની પત્ની દુકાન ચલાવે, એને દુકાનમાં ના બેસવા દે, એ બાઈ બહુ બાહોશ. એની પત્ની દુકાન ચલાવે અને પેલાને ખાવાનું આપે. પણ એની 4 દીકરીઓ મોટી થઈ, પણ એ ચારે 4 દીકરીઓનો સગપણ ના થાય. લોકો પૂછે કે કોની દીકરીઓ?
કે પેલા ફલાણા ભાઈ ને ના 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 એને વેવાય નથી કરવો. આ ચાર છોકરીઓનું જીવન બરબાદ કરનાર કોણ છે? છોકરીઓ જુઓ તો દેવ જેવી ગુણવાન રૂપાળી બધી રીતે, પણ જ્યાં એના બાપનું નામ પડે એટલે લોકો તરત ના પાડે, ના 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 હોય એ સંબંધ નહીં બાંધે. આવનારી પેઢીનું ભવિષ્ય કોણે બગાડ્યું? પોતાનું ભવિષ્ય કોણે બગાડ્યું? એ છોકરીઓ આજે યુવાવસ્થામાં પહોંચી ગઈ છે, પણ રાત દિવસે રડે છે, પોતાના બાપને રડે છે. બાપ મળ્યો, સુખ દેનારો ના મળ્યો, પણ જીવન બરબાદ કરનારો મળ્યો. એટલે આ એક બીજા ત્રણ માણસો હોય છે, પૂર્વજોને કલંકિત કરે, પોતાને બરબાદ કરી નાખે, એને ભરેલી દુકાન આપેલી. એ સારું થયું બાઈ હોશિયાર નીકળી, એને દુકાન સંભાળી લીધી જેમ તેમ કરીને. બાકી એને તો બધું ફનાફાત્ય કરી નાખ્યું, વેર વિખેર કરી નાખ્યું, અને ભવિષ્યની પેઢીની આશા એકદમ બગડી. ત્યારે સજ્જનો, આજના દિવસે આપણે સૌ એકત્રિત થયા છીએ, એ બધાનો એક ઉદ્દેશ છે, એક લક્ષ્ય છે. એક લક્ષ્ય તો એ છે કે આ સમાજને એક સૂત્રમાં બાંધવો, અને સમાજને એક સૂત્રમાં બાંધવાના બે નિમિત્ત છે, એક ઉમિયા માતા અને બીજી આ પાટીદાર વાડી. આ પાટીદાર વાડી એ ઘર નથી, કોઈ વ્યક્તિની પ્રોપર્ટી નથી. કોઈએ દાન આપ્યું આપ્યું, હવે એનું કઈ લેવા દેવા નથી. કોઈએ લાખ આપ્યા, કોઈએ પાંચ આપ્યા, કોઈએ 25 આપ્યા, સમાજ આ મિલકત સમાજની છે. અને સમાજમાં ગરીબ માણસ હોય કે પૈસાદાર હોય, બધાનું આ મમત્વ છે કે અમારી વાડી. અહીં સમાજ એકત્ર થવા માટે આ બિલ્ડિંગ છે, એટલે આ એકતાનું પ્રતીક છે. અને એકતાના પ્રતીકનો ઉત્સવ ઉજવવો છે તો ખૂબ સારી રીતે ઉજવવો છે, ભવ્ય રીતે ઉજવવો છે, જાહો જલાલીથી ઉજવવો છે. હું ઘણી વાર લોકોને કહું છું, ભાઈ પહેલા તમે કમાતા નહીં, કમાવાની તકો નથી, આજે તમે કમાવો છો, હવે વાપરી જાણો, ખાઈ જાણો, ખવડાવી જાણો. દરેક સમાજમાં કોઈ ને કોઈ ભામાશા હોય છે, દરેક સમાજમાં કોઈ ને કોઈ મક્ખી ચૂસ હોય છે. બધા ભામાશા ના હોય અને બધા મક્ખી ચૂસ ના હોય. ભામાશા અમર થઈને જીવતો હોય છે, અને મક્ખી ચૂસ છે ને જોડા ખાઈ ખાઈને જીવતો હોય છે. જીવે છે એ ખરો, પણ એને અપયશના જોડા પડ્યા કરતો હોય છે. યશ લેવાની પણ તકો હોય છે, પછી વારંવાર નથી આવતી હોતી, આ યશ લેવાની તક છે. આ પ્રસંગે જેનાથી જે કઈ શક્તિ હશે એ પોતાની શક્તિ પ્રમાણે આમાં બધું કર્યું હશે ત્યારે તો આ થયું હશે. હજુ જે કઈ બાકી હોય, જે કઈ કરવા જેવું હોય, સ્થાયી ફંડ કરવા જેવું હોય, કોઈ યોજના કરવાની હોય સમાજ માટેની, એ બધા કામ તમારે ઉપાડી લેવાના છે. અને મને વિશ્વાસ છે કે જે બાહુશ્યથી જે હિંમતથી તમે પરદેશમાં વસીને તમારા મૂડા મૂળ નાખ્યા છે, લાખો રૂપિયાનો વ્યાપાર તમે કરો છો, એ તો તમારી લાયકાત છે, એ તો તમારી હિંમત છે, એ તો તમારી બાહુશી છે. એટલી જ હિંમતથી, એટલી જ બાહુશીથી, એટલી જ સમજણથી તમે આ પાટીદાર વાડીનું સંચાલન પણ એવી રીતે જ કરશો. હું પરમેશ્વરને, મા ઉમિયાને હૃદયથી પ્રાર્થના કરું કે આ તમારો સમાજ ફળે, ફૂલે, વિકસે. પાટીદાર વાડી જે હેતુ માટે બનાવવામાં આવી છે એ હેતુ માટે એનો ભરપૂર સારી રીતે ઉપયોગ થાય, અને મા ઉમિયા સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે, સૌને સુખી કરે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. પાંચ 10/1990 કોલ્હાપુર પાટીદાર સમાજમાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, અહીંયા મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, કચ્છી પાટીદાર સમાજના જુદા જુદા ગામોથી આવેલા પ્રમુખશ્રીઓ, સજ્જનો અને બહેનો, દુનિયા ઉપર નજર નાખો તો તમને કેટલીક પ્રજા પહેલા નંબરની દેખાશે, કેટલીક પ્રજા બીજા નંબરની દેખાશે,
કેટલીક પ્રજા ત્રીજા નંબરની દેખાશે અને કેટલીક પ્રજા છેલ્લા નંબરની દેખાશે. આખી દુનિયાની પ્રજા પહેલા નંબરની નથી, આખી દુનિયાની પ્રજા છેલ્લા નંબરની નથી. આ જે પ્રજાઓના જુદા જુદા નંબરો છે એનું કારણ શું છે? કોલ્હાપુરમાં વસતી પ્રજા એ બધી એક જ કક્ષાની નથી. કોલ્હાપુરમાં વસનારી કેટલીક પ્રજા એકદમ પહેલા નંબરની છે, કોઈ બીજા નંબરની હશે, કોઈ ત્રીજા નંબરની હશે, કોઈ ચોથા નંબરની હશે. એનું કારણ શું છે? એનું કારણ છે શક્તિ. તમને કોઈ એમ પૂછે જીવનનો પર્યાય શું, જીવનનો મિનિંગ શું, એનો ટૂંકો ઉત્તર છે જીવન એટલે સાધના. સાધનાનો અર્થ જીવન છે. અને ફરી પાછું કોઈ એમ પૂછે કે સાધના એટલે શું, એનો પાછો ટૂંકો જવાબ છે જેનાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. શક્તિ ઘટે એ સાધના નહીં. સાધના કરીને જો તમારી શક્તિ ઘટતી હોય તો સાધનામાં કોઈ અવિવેક થઈ રહ્યો છે. સાધનાનો સીધો અર્થ જ છે તમને શક્તિ વધારી આપે. આ જે શક્તિઓ છે એના ચાર કેન્દ્રો છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. એ ચારે ચાર કેન્દ્રો જેની મુઠ્ઠીમાં હોય એ દુનિયાની પહેલા નંબરની પ્રજા થાય છે. બે કેન્દ્રો મુઠ્ઠીમાં હોય તો એ બીજા નંબરની પ્રજા થાય છે. અને આ ચારમાંથી એકે કેન્દ્ર જેની મુઠ્ઠીમાં ના હોય એ છેલ્લા નંબરની પ્રજા થાય છે. આ ચાર કેન્દ્રોને યાદ રાખજો. દુનિયાની જે સૌથી પહેલામાં પહેલી શક્તિ છે એ જનશક્તિ છે, બીજી શક્તિ છે એ ધનશક્તિ છે, ધનશક્તિ. ત્રીજી શક્તિ છે એ શસ્ત્રશક્તિ છે, તલવારની શક્તિ. અને ચોથી અને છેલ્લી અને સૌથી મહત્વની જે શક્તિ છે એ કલમની શક્તિ છે, વિદ્યાની શક્તિ. આજથી 50-60-70 વર્ષ પહેલા આ ચાર શક્તિઓમાંથી તમારી પાસે કઈ શક્તિ હતી? એકે નહીં. તમે હતા પણ એકતા નહોતી, સંપ નહોતો, યુનિયન નહોતું, સંગઠન નહોતું. નાના નાના ગામોમાં 5-5, 10-10, 25-25, 100-100 કુટુંબો હતા અને બિચારા થઈને જીવતા હતા. એ સમયના રાજ કરનારાઓ તમારી પાસે વેઠ કરાવતા હતા, જુલમ કરતા હતા. મેં કાઠિયાવાડના દરબારોના ગામો જોયા છે. પટેલના ઘરમાં સારી ભેંસ ના રહેવા દે, પટેલના ઘરમાં સારી ઘોડી ના રહેવા દે, સારી રજઈ ના રહેવા દે. બીજી વાત તો જવા દો, પણ એને જો સારી તળઈ બનાવી હોય, સારી રજઈ બનાવી હોય તો સારી રજઈ ના રહેવા દે, તારે શું કરવું છે? અને લાચાર કેમ? લાચાર કેમ હતો? મહેનત કરતો હતો, મજૂરી કરતો હતો, પરસેવો પાડતો, હરામનું નતો ખાતો, હકનું ખાતો, પણ એના હક એને પૂરા મળતા નતા, એની મજૂરીનું ફળ એને મળતું નતું. કેમ? કારણ કે આ ચાર શક્તિઓમાંથી એકે શક્તિ એની પાસે નથી. તમારી કુળદેવી શક્તિ છે, તમારી ઉપાસના શક્તિની છે, પણ તમે પોતે શક્તિ વિના ના થયા. કારણ કે ભારતની સૌથી મોટી દુર્દશા છે ને, એ વગર સમજ્યા વાળા ધર્મે અને વગર સમજેલા આધ્યાત્મિકે કરી છે. તમે સમજણપૂર્વકનો ધર્મ પાળ્યો હોત તો તમારી આ દશા ના થઈ હોત. તમે સમજણપૂર્વકનો આધ્યાત્મ પાળ્યો હોત તો તમે જનક થયા હોત, તો તમે શિવાજી થયા હોત, તો તમે રામદાસ થયા હોત. અને આ બે તમને ભ્રાંતિમાં નાખનારા મળ્યા. માણસની જયારે શક્તિનો ઉદય થવાનો હોય તો પહેલા સંગઠન થાય, એકતા થાય. આજે તમે આ સંગઠનનું રૂપ જોઈ શકો છો. અહીં કોલ્હાપુરમાં 70-75 ઘર કદાચ, કેટલા 150-150 જે હોય તે, પણ કેટલા સમાજ ભેગા થયા છે. ગોવાથી માંડીને પૂના સુધીના બધા સમાજો ભેગા થયા છે. ગુજરાતથી લોકો આવ્યા છે, આત્મીયતા લઈને આવ્યા છે,
કારણ કે આ મારો સમાજ છે, મારા ભાઈઓ છે. તમે ઘણા લાકડા ઉપાડ્યા છે, તમારા પૂર્વજોએ ઘણા લાકડા વેર્યા છે, એમના બાવડા ફાકી જતા હશે. એ શું ખાતા, ક્યાં રહેતા, કેમ જીવતા, એનો ઇતિહાસ કોઈ યોગીના ઇતિહાસથી ઓછો નથી, એનો ઇતિહાસ કોઈ તપસ્વીના તપથી ઓછો નથી. તમે તપને સમજતા નથી. હું 5 ધોણીઓ તપાવીને બેસું એટલે તમે આશીર્વાદ લેવા આવો? અરે કોઈ અર્થ નથી એ તાપવાનો, કોઈ અર્થ નથી. તપ તો તમારા પૂર્વજોએ કર્યું, વગર 5 ધોણીયાએ તપ કર્યું, અને તપનું પરિણામ આજે તમે ભોગવી રહ્યા છો. શા માટે અમારા પગમાં પડતા આવો છો? પગમાં પડવું હોય તો તમારા પૂર્વજોના પગમાં પડો, જેણે ના દિવસ જોઈ, ના રાત જોઈ, ના દેશ જોયો, ના પ્રદેશ જોયો, અને સતત તપ કરતા રહ્યા, અને તપનું આજે પરિણામ. એટલે આજે તમારી પહેલી શક્તિનો પરચો તમને મળી રહ્યો છે. આખો સમાજ એકત્રિત થયો છે, કોઈ પૈસા આપે છે, કોઈ જમણ આપે છે, કોઈ પુસ્તક વેચે છે, કોઈ કઈ કરે છે, કારણ કે એક આત્મીયતા જાગી છે, એક પ્રેમ ભાવ. મારો સમાજ, કોઈ નબળી પાર્ટી પડી હોય તો મદદ કરો, એની પેઢી પડવા ના દો. કોઈ છોકરો આવ્યો હોય ને નોકરી ધંધો ન વળગ્યો હોય તો એને વરગાડી દો. જેમ હમણાં એક ભાઈએ કહ્યું, 1 લાકડીને તોડી શકાય પણ 10 લાકડીઓ ભેગા કરો અને એની બંડલ બનાવો અને પછી કોઈને તોડવા આપો તો પછી એ લાકડી તૂટી શકે. આજે તમે 10 લાકડીઓ ભેગા થઈ અને જનશક્તિ, આ પહેલી શક્તિ છે. પણ એકલી જનશક્તિ એ પર્યાપ્ત નથી. મને ઘણા માણસો કહે છે, આટલા વર્ષો પછી પણ હિન્દુ સમાજ જીવતો છે, હિન્દુ ધર્મ જીવતો છે, હિન્દુ સંસ્કૃતિ જીવતી છે, અહીંયા કેટલા અત્યાચારો થયા, કેટલા જુલ્મો થયા. હું એમને કહું છું, ખાલી જીવતા રહેવું એ જ પર્યાપ્ત નથી. જીવતા રહેવાને જ તમે જો સફળતા માનતા હોય તો હું તમારા સાથે સંમત નથી. આટલી બધી DDT છાંટ્યા પછી પણ કીડીઓ જીવતી છે, મચ્છરો જીવતા છે, જીવે છે કે નથી જીવતા? કેટલી DDT છાંટી, કેટલો પાવડર છાંટ્યો પણ હજુ કીડીઓનો નાશ નથી થયો, મચ્છરોનો નાશ નથી થયો. મચ્છરો ગૌરવ લઈ શકે કે અમે જીવીએ છીએ? તમારે કીડીની માફક નથી જીવવું કે કોઈનું બૂટ તમારા ઉપર પડે ને 100-200 ચગદઈ જાય, અને ચગદઈ જાય એની કોઈ નોંધ લેવા પણ તૈયાર ન થાય. એવા જીવનનો શો અર્થ છે? તમારે જો જનશક્તિનું ઉદાહરણ જ લેવું હોય તો મધમાખી પાસેથી લેજો. કીડીઓનું સંગઠન છે, મધમાખીઓનું સંગઠન છે. કોઈ જગ્યાએ ગોળ પડ્યો છે, કીડી એકલી નહીં ખાય, તરત જ પોતાના જાત ભાઈઓને બોલાવી લાવશે, એકલી નહીં ખાય. અરે કાગડો સારો, તમે કંઈક નાખો ને તરત ક્રાઉં 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 કરીને 25 કાગડા ભેગા કરશે કે આવો ખાઓ. એક માણસ જ એવો છે કે જે પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે કે આ બીજા ક્યાંથી આવી ગયા, એ પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે. તમારે જો ઉદાહરણ જ લેવું હોય તો મધમાખીનું ઉદાહરણ લેજો. એ સંગઠિત છે, એક મધપુડાની અંદર એક માખી છે, એની મશ્કરી કરી જુઓ. કીડીઓને મારી શકો તમે, પગ નીચે દબાવી શકો, પણ એક માખી છે એની કાંકરી મારી જુઓ. એક માખીને જરા કાંકરી વાગી નહીં એ તરત વાયરલેસ કરે છે પેલા મધપુડામાં, અને મધપુડામાંથી આખું મધ ઉડે છે. બોલો હવે, હવે સંતાવજી, આ કોની કોણ સંતાવનારું તમને છે? આખી મધમાખીઓ ભમ 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 ભમ, તળાવમાં ડૂબો તો તળાવ ઉપર. કોઈને કડવો અનુભવ થયો હોય એને પૂછી જોજો. એટલે લોકો કહે છે, વતાવશો નહીં, સતાવશો નહીં, હોય એને અડશો નહીં. કીડીઓ જીવે છે, મધમાખી પણ જીવે છે, પણ મધમાખી પોતાના જોરે જીવે છે, કોઈની દયાથી નથી જીવતી. કેમ? એની પાસે ડંખ છે, કીડી પાસે ડંખ નથી. એટલે એ ચગદઈ ચગદઈને જીવે છે, અને મધમાખીની પાસે ડંખ છે, અને એટલે લોકો એનાથી ડરે છે. પણ મધમાખીમાં એક દૂષણ છે, એ પોતાના મધને સાચવી નથી શકતી. મધ ભેગું કરે છે અને પછી એક પારધી આવે છે, આખા મધપુડાને નીચોવી લે છે, નીચોવી લે છે. તમે કેટલી વાર મધ ભેગા કર્યા, કેટલી વાર તમારા મધપુડા નીચોયા તમને ખબર નથી. મારું નવું પુસ્તક છે, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ, અહીંયા હું લાવ્યો નથી. 3000 વર્ષના મેં યુદ્ધો એમાં લખ્યા છે.
એટલા માટે મારી પ્રજા જાગે, સાચી વાતને સમજે, જાગે. એક સોમનાથ નહીં પણ સેંકડો સોમનાથ ને નીચોવાયા છે. મહંમદ ગજની જયારે નગરકોટ આવ્યો, એટલે તમારે સિંધ નો નગરકોટ નહીં, હિમાચલ પ્રદેશના નગરકોટમાં એને જે લૂંટફાટ કરી એ તો કરી, પણ એ જયારે ગયો ત્યારે 55,000 ગુલામોને પકડીને ગયો. નગર શેઠની પત્ની, નગર શેઠની કન્યાઓ, જેના પગની કોઈ પાણી નહીં જોયેલી એવી સ્ત્રીઓને એ લઈ ગયો અને ગજનીમાં 4-4 આનામાં વેચેલી, કોઈ લેનાર 4-4 આનામાં વેચેલી. કેમ માં કારણ શું? તમારા મતગુડા કેમ નીચોવાઈ જાય છે? કારણ કે તમારી પાસે જે બીજી શક્તિઓનો ઉદય થવો જોઈએ એ તમે ન કરી શક્યા. એટલે પહેલી શક્તિ જનશક્તિ છે. કાર્લ માર્ક્સ થયો, એને મજદૂરોને સંગઠન કર્યું, એક યુનિયન ઉભું કર્યું, એક શક્તિ ઉભી થઈ. બહુ મોટું શોષણ હતું, મટાવી અટકાવી દીધું. એવી શક્તિ તમારે ત્યાં ઉભી થઈ. પણ બીજી શક્તિનું નામ છે ધનશક્તિ. જનશક્તિ કોને મળતી હોય છે? નોટ કરજો, જેને સારા આગેવાન મળ્યા હોય, જે પ્રજા સંપથી રહેતી હોય, જે પ્રજા એકબીજાને સહન કરી શકતી હોય, એ જ પ્રજા જનશક્તિ ઉભી કરતી હોય છે. મહારાષ્ટ્ર વેર વિખેર હતું. આ મહારાષ્ટ્ર વેર વિખેર હતું. એને શિવાજી મળ્યા અને શિવાજીએ જોત જોતાની અંદર એક શક્તિ ઉભી કરી. માવડા લોકો જે બિચારા પેટ માટે કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, આખી શક્તિને સંગઠન કર્યું. રામદાસ સ્વામી એમને મળ્યા. રામદાસ સ્વામીએ કહ્યું, એકા કરાવા, એકા કરાવા. શિવ, માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ, તારે માળા નથી ફેરવવાની. માળા ફેરવવી તો બહુ સરળ કામ છે. અટર મારા ગટર મારા, આખો દાડો બેઠા બેઠા કર્યા કરો. કોઈને આવતા જુઓ એટલે માળા લઈ લો, એ જાય એટલે મૂકી દેવાની. તલવારનો ધર્મ બહુ અઘરો ધર્મ છે અને તલવારના ધર્મને જો તારે લાવવો હોય તો પહેલા એકા કરાવા. શિવાજી આખા આખા બ્રાહ્મણ થી માંડીને નીચા માણસના સુધીના એક બધાને એક કર્યા, એકતા કરી. એમાંથી એક મહારાષ્ટ્ર જાગ્યું, એવું એક શક્તિશાળી મહારાષ્ટ્ર જે બીજાપુરને ચેલેન્જ આપે, ગોલકોંડાને ચેલેન્જ આપે, મોગલોને ચેલેન્જ આપે, અંગ્રેજોને ચેલેન્જ આપે શક્તિના દ્વારા. એટલે આ યાદ રાખજો, જે સંગઠન શક્તિ છે, જનશક્તિ છે, એ નેતા વિના કદી ન હોઈ શકે. તમને સારા નેતા મળ્યા, તમને સારા આગેવાનો મળ્યા, તમે આગેવાનોનું મર્યાદા રાખો છો અને આગેવાનોની માન રાખો છો, એટલે તમારી જનશક્તિ છે. જ્યાં આગેવાનોના અપમાન થતા હોય, એમના પગ ખેંચાતા હોય અને આગેવાનો સ્વાર્થી ભેગા થયા હોય, સમાજ તૂટી જવાનો. ગાંધીજીએ આખા દેશને એક કર્યો. ગાંધીજી કોઈ ઈચ્છા ના રાખે, પોતાના દીકરાઓ માટે, પોતાના માટે એક કોડીની ઈચ્છા નહીં. પછી જે આગેવાનો આવ્યા ને, અને આજ સુધીના જે આવ્યા એ કેવા છે મારે કઈ કહેવાની જરૂર નથી, તમે જાણો છો. વર મરે, કન્યા મરે, ગોરનું તરફાણું, દેશ તૂટવા બેઠો છે. બીજી શક્તિનું નામ ધન શક્તિ છે. પૈસો એક શક્તિ છે. અમેરિકામાં યહૂદીઓ મુઠ્ઠી ભર છે, પણ અમેરિકાનું નાક યહૂદીઓ પાસે છે, એટલે ઇઝરાયલ બળવાન છે. ઇઝરાયલની મૂળ શક્તિ અમેરિકામાં છે. કારણ કે અમેરિકાનો બધો વ્યાપાર, ઇંગ્લેન્ડનો બધો વ્યાપાર યહૂદીઓના હાથમાં છે. અબજો 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 ડોલર એમની પાસે છે. જેની પાસે પૈસો હોય છે તો બહુ મોટી શક્તિ છે, ઘર બેઠો બેઠો બધું કામ કરી શકે છે. તમારી પાસે પૈસો નતો પણ તમે બીજી શક્તિ ઉભી કરી, તમારા અંદર જોર હતું, સાહસ હતી, હિંમત હતી, અમે ગામે ગામ રખડ્યા, ગામે ગામ ભટક્યા, સ્થિર થયા. કેટલી વાર ગામ બદલવા પડ્યા હશે. આજે તમારી પાસે ધન શક્તિ છે. હું તમારા વખાણ કરવા માટે નથી કહેતો, મારી વાત ઉપર વિશ્વાસ કરજો. આજે જે તમારી પાસે શક્તિ છે એના કરતા કેટલી ગણી શક્તિ તમારી પાસે આવવાની છે, તમે કલ્પના ન કરી હોય એટલી શક્તિ તમારી પાસે આવવાની છે આવનારા વર્ષો. કોઈ જીવનની દોરી લખેલી નથી આ રેખામાં. તમને ખબર છે આ રેખાઓ કેમ પડી છે?
ભલું થજો, કદી કોઈ જ્યોતિષી પાસે હાથ ના બતાવશો. અને તમારા ઘરમાં જો ટીપણું હોય તો અહીંથી ઘરમાં જઈને પહેલા એ ટીપણાને ફાડીને ફેંકી દેજો. આ રેખાઓ બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારે મુઠ્ઠી વાળેલી હોય, એ મુઠ્ઠીના કારણે આ રેખાઓ પડી છે. એક કાગળને આમ બંધ કરીને મૂકી દો, પછી ખોલો તો કાગળમાં રેખાઓ પડી જશે. અને કુદરતની કેટલી મોટી વ્યવસ્થા છે કે બાળકે જો મુઠ્ઠી ના વાળી હોત અને એનો હાથ ખુલ્લો હોત ને ગમે ત્યારે ગમે તે પકડવા માંડ્યો હોત તો માની દશા શું થાય? તો માની શું દશા થાય? માં ભગવાને વ્યવસ્થા કરી કે એની મુઠ્ઠી બંધ રાખો, એમાં આપણી આ રેખાઓ પડી ગઈ. હવે એ રેખાઓ ઉપરથી બસ, કોઈ કે આ આયુષ્ય રેખા છે, કોઈ કે આ આયુષ્ય રેખા છે, કોઈ કે આ આયુષ્ય રેખા છે. એકવાર તમને નવાઈ લાગશે, મેં મારી જન્મ કુંડળી કોઈ 150-200 જ્યોતિષીઓને બતાવી, પણ કયા વિના હો, મારું છે એમ નહીં, એક બહુ મોટા જ્યોતિષ. અને મેં કહ્યું, ભાઈ જુઓ ને, અમેરિકાથી આ કુંડળી આવી છે એક છોકરાની, તો એના મા બાપે કહ્યું છે કે જરા સારા જ્યોતિષી હોય એને કહ્યું બધું. પછી તેને એક લાઈન આપી દીધી કે અમેરિકાથી આવી છે, એટલે બધી ઘણી વાતો એને કહી, આમ થશે ને પછી આમ થશે ને પછી આટલો માલિક થશે ને આવી પત્ની મળશે ને આવા બાળકો થશે ને વગેરે વગેરે બધું. પછી મેં કહ્યું, મુરાખ આ તો મારી કુંડળી છે. મને કે પહેલા કેવું તું ને, મેં કહ્યું પહેલા એટલા માટે ના કહ્યું, પહેલા કહું તો તને લાઈન મળી જાય. ભલા થજો, આ તો પરમેશ્વરે એવી વ્યવસ્થા કરી, છોકરો 9 મહિના સુધી આમ મુઠ્ઠી વાળીને ગર્ભમાં રહ્યો હોય એટલે બધી રેખાઓ પડી જાય. હવે એમાં પાછું વગર જોતું એક શાસ્ત્ર ઉભું કરી અને લોકોને ચક્રાવે ચડાવે રાખો, તમે ધારો તો પ્રજાને સુખી કરી શકો છો, તમે ધારો તો પ્રજાને દુખી કરી શકો છો. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા બે ગુણો લખવા હોય તો લખી લીધું. બે ગુણો જેની પાસે હોય ને, દુનિયા એની મુઠ્ઠીમાં છે. ઉદારતા અને સહન શક્તિ, ઉદારતા અને સહન શક્તિ. કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કર, ગમ ખાઓ ગમ ખાવાની શક્તિ. અને ઉદારતા, બે એક સાથે, શું આપું, લો લો લો, પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને, માણસ ક્યાંથી. આ બે તમારી પાસે ગુણો હોય ને તો બે મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો, માર પથરો, પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી, સગા માણસો સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય, કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય એના હાથમાં કદી દુનિયા આવી શકે? એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે, જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે 2 મહિના પહેલા મારી પાસે 9 ટાંક દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે, પહેલા કરતા હવે વધારે દયાળુ. કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જઈને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી. એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે, તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં, એક દિવસ કોઠાની કથા કરી હતી, હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો, આ તો પહેલા એવા હતા પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને, એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા, કંઈક સમજ્યા.